આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના પાંચ આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે તે સાથે સુરતના કુલ એકવીસ જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે પાંચે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અડાજણના રામજીવાળા ઓવારા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે પાંચે આરોપીઓ ગિલોલની મદદથી કારની ગાડીના કાચ તોડી બેગ રોકડ રૂપિયા સહિતની વસ્તુઓની ચોરી કરતા હતા આ પ્રકારે આરોપીઓએ સમગ્ર સુરતમાં કુલ એકવીસ જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે લોકો આંધ્રપ્રદેશના લુર જિલ્લાના છે અને આ પાંચો લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે જેવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પાછળથી સામાન તોડી લેતા હતા બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી કાચના ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડાવેલ છે આ અગાઉ આમાંથી બે જે મુખ્ય આરોપીઓ છે એ પચીસેક ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડાયેલ હોવાની પૂરી શક્યતા છે એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે હાલમાં સુરત શહેરના સાતેક ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના જે કાચ તોડવા માટે લોખંડના છરા પીન હેરપીન રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે આ લોકોની પૂછપરછ ચાલુ છે એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલી છે આમાંથી જે મુખ્ય બે આરોપી છે અક્ષય જાધવ અને અજય જાધવ આ બંને આ લોકો નેહલો જિલ્લાના છે અહીંયા ગુજરાતમાં સુરતમાં જ અગાઉ બે હજાર અઢાર ઓગણીસમાં આ લોકો વિરુદ્ધમાં પચીસેક ગુનાઓમાં લોકો પકડાઈ જઈ ચૂક્યા છે સુરતથી અને ગુજરાતથી સારી રીતે માહિતગાર છે ગુજરાતમાં એ અલગ અલગ જગ્યાએ લોકો રહે પણ છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહે છે અને ભીડભાડવાળી જગ્યાઓમાં પછી આંગળીયા પેઢીઓ જ્યાંથી નીકળતી હોય ત્યાં બેંકોની આસપાસના લોકોને ખાસ આ લોકો ટા કરતા હોય છે અને એમનું ડાયવર્ટ કરવા માટે ગાડી હોય તો કાર નીચે ઓઇલ પડ્યું છે એવું બતાવીને એમની ગાડીના કાચ તોડી નાખે ડાયવર્ટ કરીને બીજો માણસ દરવાજો ખોલીને પૈસા પાછળથી બેગ કાઢી લે અને આમની એમો છે આમાંથી અલગ અલગ લોકો અલગ અલગ લોકો સાથેની ગેંગ બારા પરથી બનાવતા હોય છે અત્યારે આ ગેંગનો મુખ્ય માણસ અક્ષય અને અજય જાદવ આ બંને પકડાઈ ગયા છે કે આ પહેલા બીજી ગેંગ સાથે કામ કરતા હતા આ વખતે એમણે નવી ગેંગ બનાવી અને આ એમોથી કામ ચાલુ કર્યું છે આ ગેંગ ટાર્ગેટ સાથે જ કામ કરતી હોય છે બેંકો અને એની પાસે હવે જે દિવાળીને એ આવે છે એના અનુસંધાને આ લોકો અલગ અલગ જગ્યાએ આંગળીયા પેટી બેંક આ લોકો આના મેઇન ટાર્ગેટ હોય છે એટલે અલગ અલગ મોટા ડિસ્ટ્રિક્ટ અને જ્યાં માનો કે અંબાજીનું મંદિર છે વેરાવલ સોમનાથ મંદિર છે એવા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરતા હોય છે એ ઉપરાંત મોટા શહેરોમાં ને ટાર્ગેટ આમનો ખાસ હોય છે ના નવરાત્રીના પહેલાંના તો હિસાબે નહોતા પણ એ લોકોનું ટ્વેન્ટી બોલ ચાલુ જ હોય છે એ લોકો